નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો નજર કરીએ આજના ટોપ 10 સમાચાર પર. ગુજરાતમાં હજુ 5 દિવસ મેઘરાજા સટાસટી બોલાવશે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 2 કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત 8 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 3 નંબરનો મોટો ડેમ એલર્ટ પર. કડાણા ડેમના 15 ગેટ ખોલી પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું. મહીસાગર નદીમાં 1,77,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા મહી નદી હાલ બંને કાંઠે વહેવા લાગી છે. નદી કાંઠાના 106 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને જોડતા અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોની કમર તૂટવા લાગે તેવી સ્થિતિ છે. જ્યાંથી રોજ લાખો વાહનો પસાર થાય છે ત્યાં ખાડા જ ખાડા છે. ખાડા પડ્યા હોવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. 17 સપ્ટેમ્બરે તેઓ અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેનને ફ્લેગ ઓફ પણ કરાવશે. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ તેઓ પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સુરતે મેળવ્યો પ્રથમ ક્રમ. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરત પ્રથમ ક્રમે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં દેશના 131 શહેરોએ લીધો હતો ભાગ. દેશના 113 શહેરોને પાછળ છોડી સુરતે બાજી મારી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની સત્તામાં વધારો કર્યો છે. હવે એલચી રાજધાનીમાં સત્તા, બોર્ડ, કમિશન અથવા વૈજ્ઞાનિક સંસ્થાની રચના પણ કરી શકશે. આ સિવાય તેઓ આ તમામ સંસ્થાઓમાં સભ્યોની નિમણૂક પણ કરી શકશે. અગાઉ આ સત્તા દિલ્હી સરકાર પાસે હતી. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં એન્ટી રેપ બિલ પસાર કરવામાં આવ્યું છે. નવા કાયદા હેઠળ રેપ કેસની તપાસ 36 દિવસમાં પૂરી કરવાની રહેશે. આ સિવાય જો પીડિતા કોમામાં જાય અથવા તો મૃત્યુ પામે તો 10 દિવસની અંદર જ દોષિતને ફાંસી આપવામાં આવશે. આવો કડક કાયદો લાવનાર બંગાળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. થોડા દિવસના વિરામ બાદ મણિપુરમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. ઉગ્રવાદીઓએ મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં એક ગામમાં 6 ઘરોને આગ લગાવી દીધી હતી, જેમાં સુરક્ષા દળો અને ઉગ્રવાદીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર પણ થયો હતો. પેરિસ પેરાઓલિમ્પિક્સમાં 6 દિવસે ભારતે ઇતિહાસ રચ્યો છે અને 6 દિવસે કુલ 5 મેડલ જીત્યા હતા. આ સાથે જ ભારતે પેરિસ પેરાઓલિમ્પિક્સમાં મેડલની સંખ્યા 20 સુધી પહોંચાડી દીધી છે. ભારતે લોંગ જમ્પ અને ભાલા ફેંકમાં સિલ્વર અને બ્રોન્ઝ બંને જીતીને ઇતિહાસ રચ્યો હતો. દીપ્તિ જીવનજીએ પ્રથમ વખત મહિલાઓની 400 મીટરમાં બ્રોન્ઝ જીત્યો હતો. રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ યુક્રેન પર ભીષણ મિસાઇલ હુમલો કર્યો હતો. રશિયાના એરફોર્સે યુક્રેનના પોલ્તાવા શહેરમાં યુનિવર્સિટી અને હોસ્પિટલને નિશાન બનાવી 2 બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરી હતી. રશિયાના આ ભયંકર હુમલામાં 31 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 180 થી વધારે લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે.